ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળથી ચોટીલા સુધી કોરી સમાજના 150થી વધુ યુવાનો પદયાત્રા કરીને રવાના થયેલ છે, જેમનું ભાજપના આગેવાનો તથા કોરી સમાજના આગેવાનોએ ફૂલહારથી સન્માન કરી રવાના કરેલ હતા. માં જગદંબાનો પવિત્ર તહેવાર નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે માય ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા વિવિધ માનતાઓ રાખતા હોય છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવર કોરી સમાજના 150થી વધુ યુવાનો એક સરખા કપડાં અને માતાજીની ધ્વજા સાથે વેરાવરથી ચોટીલા પગપારા ચાલીને રવાના થયા છે. ચામુંડા માતાજી સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે અને સમગ્ર દેશ કોરોના મુક્ત બને તેવી પ્રાર્થના સાથે યુવાનો નીકળ્યા હતા, જેમનું ભાજપના આગેવાનો તથા કોરી સમાજના આગેવાનો દ્વારા ટાવર ચોક અને તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ફૂલહારથી સન્માન કરી અને પ્રોત્સાહિત કરેલ હતા. પરાગ સંતાણી, ZSTV, ગીર સોમનાથ. નામ કિશોરભાઈ નારાયણભાઈ વાયડુ છું, હું કોળી સમાજમાંથી આવું છું, સામાજિક કાર્યકર્તા છું. મારા કોળી સમાજના લોકો આજે 125થી 150 છોકરા આજે 15-16 વર્ષથી ચાલી જાય છે માં ચામુંડા ચોટીલાના દર્શને. આ વખતે જે 2 વર્ષથી જે કોરોનાની મહામારી છે આખા ભારત ઉપર, એના માટે પ્રાર્થના કરે છે અમારો સમાજ અને એના માટે અહીંથી ચાલીને જાય છે. તો આવી એક અમારા સમાજની એક આસ્થા છે કે દર વર્ષે આજે 40-50 છોકરા કે 150 છોકરા દર વર્ષે વધતા જાય છે અને માં ચોટીલા એમની આશા પૂરી કરે. જય કોળી સમાજ, જય કોળી સમાજ. મારું નામ દેવાભાઈ મેઘાભાઈ ધારેચા, વેરાવળ શહેર પાટણના પ્રમુખ તરીકેની જવાબદારી છે અને કોળી સમાજમાં નાની મોટી જવાબદારી મારા પર પણ છે. આજે વેરાવળ કોળી સમાજમાંથી લગભગ 150 છોકરાઓ યુવાનો માતાજીની શ્રદ્ધા લઈને ચોટીલા પગપાળા જઈ રહ્યા છે. છેલ્લા 12-13 વર્ષથી આ જે યુવાનો છે એ માતાજીની શ્રદ્ધાના કારણે પગપાળા ચાલીને ચોટીલા જાય છે અને અંબાસત્વા એકમના દિવસે તેઓ ત્યાં પહોંચી અને માતાજી પાસે આરાધના કરે છે. અને સમગ્ર દેશમાં હાલ જે કોરોના કાળ ચાલી રહ્યો છે, આ કોરોના કાળમાંથી મુક્તિ મળે એ માટે પણ એમની જે આસ્થા છે એ માતાજી પાસે પ્રાર્થના કરવાના છે. અને હું માતાજી પાસે પ્રાર્થના કરું કે આ જે યુવાનો છે પોતાની આસ્થા લઈને શ્રદ્ધા લઈને તારા દ્વારે આવે છે તો એમને સહી સલામત રીતે તમારા દરબારમાં દર્શન થાય અને માતા